સાતે સાત દિવસનું ફળ મળે. તો આવતીકાલનો દિવસ એ ફલસ્તુતિનો દિવસ છે, ફળ લેવાનો દિવસ છે. તો બસ શ્રી વલ્લભના યુગલ ચરણારવિંદમાં એ જ વિનંતી કે આ શ્રીમદ ભાગવત અનુરૂપ આપ બધાનું જીવન બને. કથા તો બહુ સાંભળી, પણ જે એમાંથી ગમ્યું હોય એના અનુરૂપ આપ બધાનું જીવન બને. બસ એ જ ભાવ, એ જ મનોરથ સાથે ખાસ વધાઈ જે નિત્ય આપ બધા સુધી પહોંચી રહી છે, દક્ષિણ ભારતની બેઠક યાત્રાની. પ્રથમ દિવસ જ વાત આવી હતી મહાત્મ્યમાં કે ઉત્પન્ના દ્રવિડે સાહમ, કે ભક્તિ મહારાણીનું જે ઉત્પન્ન સ્થાન છે, જે ઉત્પત્તિ સ્થાન છે, એ દ્રવિડ દેશ દક્ષિણ ભારત છે. તો આ દક્ષિણ ભારતની યાત્રા આગામી દિવસોમાં શ્રી પુષ્ટિધામ હવેલી દ્વારા પૂજ્ય દાદાજીના મંગલ અધ્યક્ષ સ્થાનમાં થવા જઈ રહી છે. તો આપ બધા પણ શ્રી વલ્લભને એ જ વિનંતી કરો કે આ દક્ષિણ ભારત યાત્રામાં અમે સપરિવાર જોડાઈએ અને એ દક્ષિણના જે દિવ્ય લૌકિક સ્થાનો છે, તિરુપતિથી ત્રિવેન્દ્રમ સુધીના એ સ્થાનોમાં શ્રી વલ્લભની સન્મુખ થઈ વૈષ્ણવી જીવનની સાર્થકતા પ્રાપ્ત કરીએ. તો જ્યાં ભક્તિની ઉત્પત્તિ થઈ છે એ જ સ્થાનમાં આપણે જઈને આપણી પણ જે સુષુપ્ત ભક્તિ છે એ ભક્તિને આપણે જાગૃત કરીએ. તો એનું પણ આપ બધાને ખૂબ ખૂબ મંગલમય આમંત્રણ છે. જેને ઈચ્છા હોય, કોને કોને ઈચ્છા છે હાથ ઊંચો કરો. ચાલો બસ એક જ જણને. અરે આવવાનું નથી, ખાલી ઈચ્છા વાળા કહું છું. એવું નહીં માનતા કે ભાઈ હાથ ઊંચો કર્યો એટલે આવું જ પડશે. ઈચ્છા કોને છે જવાની? ચલો 50% વૈષ્ણવને ઈચ્છા તો છે. તો ખૂબ જ આનંદ. હું શ્રી વલ્લભને એ જ વિનંતી કરું કે આપ બધાની જે ઈચ્છા છે એ મનોરથમાં બદલાઈ જાય, આપ બધા દક્ષિણ પહોંચો. એ જ વિનંતી સાથે મારા વાક પુષ્પોને શ્રી વલ્લભના યુગલ ચરણારવિંદમાં વિરામ આપું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી. ઘણા બધા સુંદર સુંદર પ્રસંગો છે, કબની જાને વાટ જોતી હશે આવવા માટે. કારણ કે આપણે અહીંયા એ વિવાહ ઉત્સવનો પણ આનંદ લેવાનો છે. ઉત્સવ મનોરથના રૂપમાં ઠાકોરજીના વિવાહ થશે, તો પછી આપણે લૌકિક વિવાહમાં એમને જતા હોય તો આ તો અલૌકિક ઠાકોરજીનો વિવાહ હોય તો આપણે બધા આનંદ લેવાનો જ છે. ચિંતા નહીં કરો, 15 મિનિટમાં ખૂબ સુંદર આ રાસ પંચાધ્યાયી મહારાસ, અને પછી એનું ફલશ્રુતિ બતાવી કે જે આ રાસ પંચાધ્યાયી નિત્ય એનું ગાન, એનું પાઠ કરે છે, એના હૃદયમાં રહેલા રોગની નિવૃત્તિ થાય છે. કયો રોગ? તો કે કામરૂપી રોગ, વો નષ્ટ હો જાતા હૈ. જ્યાં પરીક્ષિતજીને અનધિકાર જાણ્યા, સંશય થયો ભગવાનની લીલામાં કે આ ભગવાનનું પ્રાગટ્ય તો ધર્મની સ્થાપના માટે છે ને આ અન્ય સ્ત્રીઓ સાથે વિહાર કરીને આ કઈ ધર્મની સ્થાપના થઈ? સુખદેવજી કહે છે, રાજન મેં પહેલા જ તને કીધું કે આ લીલા ભગવાન, પહેલો શબ્દ જે રાસ પંચાધ્યાયના આવ્યો, ભગવાન પિતા રાત્રિ. પર ભગવાન મતલબ જિસ કે પાસ ભગ હો વો ભગવાન, ધન હો ધનવાન, રૂપ હો વો રૂપવાન, ગુણ હો તો ગુણવાન, એમ જેની પાસે ભગ હોય એ ભગવાન કહેવાય. ભગનો મતલબ 6 વસ્તુ જેની અંદર હોય, ઐશ્વર્ય, વીર્ય, યશશ્રી, જ્ઞાન, વૈરાગ્ય. એટલે ભગવાન જે કરે એને લીલા કહેવાય, આપણે જે કરીએ એને કર્મ કહેવાય. આવશ્યકતાઓની પૂર્તિ માટે જે ક્રિયા કરવામાં આવે કર્મ, સતના સ્વભાવથી થતી ક્રિયા એનું નામ કર્મ, અને આનંદના સ્વભાવથી થતી એ ક્રિયાનું નામ લીલા છે. અને ભગવાન આનંદ ઘન હે, આનંદ સ્વરૂપ હે. જે પણ આ લીલા કરી એ નિર્વિકારી એ લીલા, પછી પરીક્ષિતને અનધિકારી જાણીને ઘણી લીલાઓ ગોપ્ય રાખી. એના પછી આગળ એકદા દેવ યાત્રાયા ગોપાલા જાત
कौतुका अनोभिरड्डुद्युपते प्रयुस्तेन्निकवनम् एकदा देवयात्राया गोपाला जातु कौतुका। एकदा एक दिवस नी वात छे, શ્રી આચાર્યજી બતાવ્યું કે એકદા એટલે કયો એ દિવસ, તો કે શિવરાત્રિ, કે શિવરાત્રિના અવસર ઉપર નંદ આદિ બધા ગોપીજનો અંબિકાવન પધાર્યા, ત્યાં જઈને પાંચ વસ્તુઓનું દાન કર્યું, ગૌ સુવર્ણ વસ્ત્ર મધુ અને મધુરાન્ન, ઉપવાસ કર્યો, રાત્રિના સરસ્વતી નદીના કિનારે બધાએ વિશ્રામ કર્યો, ત્યાં જ એક અજગર આવ્યો અને નંદ બાબાને એક અજગરે પકડી લીધો. પહેલા તો નંદરાયજીની રક્ષા કરવા માટે બધા બ્રજભક્તોએ જે અંગીઠી લાકડી હતી, જડેલી બડેલી લાકડીથી એ અજગરને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પણ ન થયો. પછી નંદરાયજીએ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું, એમને પુકાર્યું, અને પછી ઠાકોરજીએ પોતાના ચરણનો સ્પર્શ એને કરાવ્યો અને એ અજગર યોનિમાંથી મુક્ત થયો. શ્રી આચાર્યજી અહીંયા સુબોધનીમાં ભગવદ ચરણારવિંદનું મહાત્મ્યનો ભાવ પ્રગટ કરે છે કે ચરણ સ્પર્શ દ્વારા એ અજગર યોનિથી મુક્ત થઈ ગયો. એને પોતાના પૂર્વ જન્મનું વૃતાંત કહ્યું, અહમ વિદ્યાધરઃ કશ્ચિત, કે હું વિદ્યાધર અને મારું નામ સુદર્શન હતું, અને લક્ષ્મી સ્વરૂપ સંપત્તિના અભિમાનમાં આવીને અંગિરા ગૌત્ર ઋષિઓનું મેં અપમાન કર્યું. ઠાકોરજીના ચરણના સ્પર્શના લીધે અજગર યોનિથી એ મુક્ત થઈ ગયો. એટલે શ્રી મહાપ્રભુજીએ પ્રભુના ચરણારવિંદનો જ કેવળ આશ્રય રાખવો એ સિદ્ધાંત અહીંયા પ્રગટ કર્યો. કારણ કે શ્રી આચાર્યજી બતાવે છે કે ઠાકોરજીના ચરણારવિંદમાં જે ધ્વજાનું ચિહ્ન છે એ નિર્ભયત્વ સૂચક છે. વજ્ર પાપ નિવર્તકમ, યવ કીર્તિ વિવર્ધનમ, અંકુશ મનોવશીકરણાર્થમ અંકુશ રેખા વર્તતે. તો શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં આ બધા જે ચિહ્નો છે, મનનો નિગ્રહ કરવા માટે, નિર્વિઘ્નતા માટે, પાપ નિવારક માટે, શ્રી મહાપ્રભુજી કેવલ અને કેવલ ઠાકોરજીના ચરણારવિંદનો આશય રાખો એ અહીંયા આપણને સમજાવે છે. શ્રી મહાપ્રભુજીએ સુબોધનીમાં સમજાવ્યું કે ઠાકોરજી અજગરનો ઉદ્ધાર કેમ કર્યો, તો ખૂબ જ સુંદર ખુલાસો કર્યો કે એનું નામ સુદર્શન છે અને સુદર્શન એ વૈષ્ણવનું નામ છે અને વૈષ્ણવના નામના લીધે એનો ઉદ્ધાર થઈ ગયો. ઠાકોરજીની કૃપા પ્રાપ્તિ થઈ. વિદ્યાધર હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરી, આપે ખૂબ કૃપા કરી, નહીં તો હું ક્યારે એ વિદ્યાધર યોનિમાંથી હું મુક્ત થાત, એ પણ ગુરુજનોનો ઋષિઓનો શ્રાપ પણ મારા માટે વરદાન રૂપ બની ગયું, આપના દર્શન મને થઈ ગયા. શ્રી આચાર્યજી અહીંયા રૂપલીલાના વર્ણનમાં નામ લીલાના પ્રકરણ વિવેચનમાં આપ આજ્ઞા કરે છે, બે વસ્તુઓ બે અંગ અહીંયા નામલીલા પ્રકરણના બતાવ્યા, એક અન્ય ભજનનો ત્યાગ અને બીજું ભગવાનનું મહાત્મ જ્ઞાન. એક તો જ્યારે આશ્રિત થયા, બ્રહ્મ સંબંધ લીધું, ત્યારે અન્ય ભજનનો ત્યાગ થઈ જવું જોઈએ. અહીંયા આ શિવરાત્રિનો ઉપવાસ કર્યો જેના લીધે નંદરાયજીને અજગરે ડસી લીધું, અને એકમાત્ર એક શ્રી કૃષ્ણ કા હિ આશ્રય અનન્યાશ્ચિંતયંતો મામ. જો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન આજ્ઞા કરતે હૈ, એકમાત્ર એક શ્રી કૃષ્ણનો જ આશ્રય રાખવો, અને પછી બ્રહ્મ સંબંધ લીધું ને એના પછી કોઈ શનિવાર ને ગુરુવાર ને બુધવાર ને, તો અન્યાશ્રયથી મોટો દોષ બીજો કોઈ નથી. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. અને ભાગવતકાર કહે છે, ભાગવતમાં યથા તરોર મૂલ નિષેચનેન તૃપ્યંતિ તત્સ્કંદ ભુજો ઉપશાખા પ્રાણો પહારાશ્ચ યથેન્દ્રિયાણામ. જે મૂળમાં પાણી રેડીએ તો પત્ર પત્રમાં પહોંચી જાય છે, અને ઈ વ્યક્તિ તો મૂર્ખ છે જે પત્તાઓમાં પાણી રેડે છે. બધાના મૂળ, હમણાં જેમ લાલનને કહ્યું ને, સબકે મૂળ શ્રી કૃષ્ણ હૈ. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. જિસ પ્રકાર સે આકાશ મેં સે પતિતમ તોયમ જલ, નાલા સરોવર નદી કે ગમે ત્યાં ભેગું થાય, છેવટે ક્યાં જાય?
તો કે સાગરમાં જઈને મળે છે. એમ જ બધા દેવોને ઉપાસના સ્તુતિ વંદન કરેલું યથા ગચ્છતિ સાગરમ, જેમ બધું પાણી સાગરને જઈને મળે છે, એમ બધી સ્તુતિ અર્ચના એ કૃષ્ણને કેશવમ પ્રતિ ગચ્છતિ. જો બ્રહ્મા ઓર શિવ કો ભી મુક્ત કર દે વો કેશવ. એકનો જ આશય રાખવો, નિર્ભિઘ્ન રહેવું. આ બધી કથાઓ અનન્ય આશ્રયની કથા. ઘણાને એમ થાય વર્ષોથી અમારે ત્યાં પૂજા હતી, આમ હતી. અરે જબ મૂળ ઠાકુરજી કો પકડ લ્યો ફિર કાહે કી ચિંતા. વો તો કાલ કો કાલ દેવ દેવન કો નંદ ભવન કો ભૂષણ માઈ ઇન્દ્ર કો ઇન્દ્ર. વો તો કાલ કો ભી કાલ હૈ, તુમારો ઓર કોન કા બિગાડ સકે, કા તાકાત હૈ બાકી. જબ ઠાકુરજી કો આશ્રય કર લ્યો પછી બીજા કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પ્રકારના કર્તવ્ય કર્મ બાકી રહેતા જ નથી. અહીંયા આ સુદર્શનનો ઉદ્ધાર, જેનાથી અનન્ય ભક્તિ અન્ય ભજનનો ત્યાગ કરવો વૈષ્ણવોએ, એ સિદ્ધાંત અહીંયા પ્રતિપાદિત કર્યો. પછી આગળ એક વખત કૃષ્ણ અને બલરામ ગોપી સાથે વનવિહાર કરી રહ્યા હતા, ત્યાં શંખચૂડ નામનો યક્ષ આવ્યો, ગોપીઓનું હરણ કરીને લઈ ગયો. શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે એ ગોપીઓ કઈ હતી, તો કે જે રાસમાં સામેલ નથી થઈ, કે વૈદિક નિંદિત ધર્મ છે, નિંદિત કર્મ છે રાસ કરવું, અન્ય સાથે વિહાર કરવું, તો એને પાપ માનીને, શાસ્ત્ર વિરુદ્ધ કૃત્ય માનીને જે રાસમાં નથી ભેગી થઈ, ઉપસ્થિત નથી થઈ, એ ગોપીઓને આ શંખચૂડ નામનો યક્ષ ઉપાડીને લઈ ગયો. બાકી જેને રાસનો અધિકાર મળી ગયો, પ્રભુનો સ્પર્શ થઈ ગયો, એને શંખચૂડ સ્પર્શ પણ ન કરી શકે. પણ આ અન્ય ગોપીજનો હતી, ત્યાં ભગવાને પોતાનું મહાત્મ જ્ઞાન પ્રગટ કર્યું, શંખચૂડથી એમને મુક્ત કરાવી, એનામાંથી દિવ્ય મણી કાઢીને બલરામજીને આપી. એટલે પ્રભુનું મહાત્મ જ્ઞાનનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું. એના પછી યુગલ ગીતનું વર્ણન કર્યું. ખૂબ સુંદર આ યુગલ ગીત, બે શ્લોકોના એક એક યુગમાં, એટલે 24 શ્લોક અને એક સ્વતંત્ર 25મો. અહીંયા 12 શ્લોક, 12 યુગમાં છે, 2 શ્લોકોના એટલે 24 સંખ્યા થઈ, એટલે 12 યુગમાં એટલે 12 મહિનાની લીલાઓનું વર્ણન ગોપીજનો યુગલ ગીતમાં કર્યું છે. અને 13મો અધિક માસ એટલે 13 મહિનાની લીલા, એટલે 25 શ્લોકોમાં ઠાકોરજીનું વર્ણન કર્યું છે. વેણુગીત અને યુગલ ગીત ઘણા ભાવો આમ મળતા જુળતા છે, પણ વેણુગીતમાં આસક્તિની અવસ્થા બતાવી છે અને યુગલ ગીતમાં વ્યસન અવસ્થા બતાવી છે. આવ એકાદ બે શ્લોકનું ગાન કરીએ. વામ બાહુ કૃપ વામ કફો વલગીત ભૃર ધરાર્પિતવે ઓમ લાંગુલીભિર આશ્રિત માર્ય તીરે આનંદ ભર્યા આવો મારે સુખમ સુંદર છે ને દોડ નંદ પોતાનો વામ કપોલ
પોતાના વામ ખંભા ઉપર ઝુકાવીને જ્યારે વેણુ નાદ કરે છે તો એ નાદથી સ્ત્રીને મોહ જાગૃત ઉત્પન્ન થાય છે. જ્યારે વેણુ વગાડતા ઠાકોરજી જમણી કપોલ જમણા ખભા ઉપર ઝુકાવે ત્યારે એ વેણુ નાદથી સ્ત્રી અને પુરુષ બંનેને મોહ થાય છે. જબ ભગવાન વેણુ બજાતે હુએ દ્રષ્ટિ સામને કી ઓર રખતે હૈ તો જીતને ભી જડ પદાર્થ સર્વ પ્રાણીઓ કે અંદર કામ જાગૃત હોતા હૈ ઓર જબ વેણુ કો બજાતે હુએ દ્રષ્ટિ ઉપર કરતે હૈ તો જીતને ભી દેવ દેવિતા દેવ દેવગણ હૈ દેવ વો વિસ્મિત હો જાતે હૈ ઓર જબ વેણુ બજાતે હુએ દ્રષ્ટિ નીચે કરતે હૈ મુખારબિંદ નીચે કી ઓર કરે તો જીતને ભી હલકે પ્રાણી હૈ ઉનકે અંદર કામ જાગૃત હોતા હૈ. એવું ભગવાનનું દિવ્ય વેણુ ગીત યુગલ ગીત. શુકદેવજી કહે જ્યારે ઠાકોરજી ગૌચારણ માટે પધારતા ત્યારે આ જ પ્રકારથી પ્રભુના સ્વરૂપાંગનું વર્ણન કરતા, લીલાઓનું ચિંતન કરતા, ગોપીજનો પોતાનું સમય વ્યતીત કરતા. સુંદર યુગલ ગીતનું વર્ણન, એના પછી વૃકાસુર અરિષ્ટાસુરના વધની કથા સંભળાવી ભગવદ ઈચ્છાથી નારદજી કંસ પાસે ગયા અને સમાચાર આપ્યા કે આ નંદ યશોદાનો જ છોકરો એ જ વસુદેવજીનું બાળક છે, કેશીદૈત્યને મોકલ્યો, કેશીદૈત્યનો ભગવાને ઉદ્ધાર કર્યો. અને પછી યદુવંશીઓમાં શ્રેષ્ઠ એવા અક્રૂરજી એ કૃષ્ણને બલરામને મથુરા લાવવા માટે અક્રૂરજીને કાર્ય સોંપ્યું, કારણ કે યદુવંશીઓમાં એ બહુ શ્રેષ્ઠ છે, એમનું વિશેષ સન્માન છે અને એમના કહેવાથી નંદરાયજી એમના સપુત્રો સાથે મથુરા અવશ્ય આવશે. એટલે અક્રૂરજીને એ કાર્ય સોંપવામાં આવ્યું. અક્રૂરજી કંસની આજ્ઞાનું પાલન કરતા બ્રજમાં પહોંચ્યા. પોતાના દિવ્ય રથ જ્યારે નંદાલયમાં આવીને ઉભો રહ્યો, ઘણા ગ્વાલ સખાઓ રથથી ઘેરાઈ ગયા કે આવું અદ્ભુત રથ ક્યારે જોયું નહીં. જ્યાં અક્રૂરજી નીચે ઉતરે આંગન મેં આવે और वहीं पे कृष्ण और बलराम दोनों गैया की सेवा कर रहे थे. अक्रूर जी को देखिए, देखते ही अरे देखो काका जी आए, काका जी आए, बाबा मैया देखो बाहर आओ, देखो कौन आयो, काका जी आए. बन्ने जनाए बन्ने ने ठाकुर बलराम ने हाथ पकड़ी लीधा. આ જ્યારે ત્યાંથી નીકળ્યા ને ત્યારે એ જ મનોરથ લઈને કે કૃષ્ણના મને દર્શન થશે, ભલે આવા મને એમને લાવવા માટે અહીંયા મોકલે છે પણ એ બાને મને દર્શન તો થઈ જશે, ઈ મને શું કહેશે, મને કાકાજી કહીને મારી પાસે આવશે, મારો હાથ પકડશે, એવા મનોરથો સાથે અક્રૂરજી મથુરાથી નીકળ્યા હતા અને ઠાકોરજી એ જ મનોરથ જાણીને એ મનોરથ પૂરા કરે છે. દેખો મૈયા, દેખો બાબા કોણ આવ્યો, કાકાજી આવે, કાકાજી આવે. નંદરાયજી ને બંને બહાર પધાર્યા, એમનું સ્વાગત કર્યું, આસન આવ્યું. હરિજન આવે દ્વાર પે દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર યથાશક્તિ સો અન્ન. આસન દિયો, બિઠાયો, ભોજન કરવાય ઓર ફિર શાંતિ સે બેઠે ઓર ફિર પૂછી કે બતાઓ અક્રૂરજી કૈસે અનુભવ્યો. સમાચાર આપ્યા કે મોટો ઉત્સવ મથુરામાં થવાનો છે, બધી જગ્યાએથી રાજા ત્યાં આવવાના છે, ઘણી બધી પ્રજા એકત્રિત થશે, આપને અને કૃષ્ણ અને બલરામ એમના પરોપકારનું શ્રવણ કરીને કંસે ખાસ આમંત્રણ આપવા માટે મને અહીંયા મોકલ્યો છે, તો આપ લોકો યથાશીઘ્ર મારી સાથે જ મથુરા ચાલવા માટે તૈયારી કરો, એ વિનંતી છે. અરે અક્રૂરજી આપ સ્વયં આયો હો તો હમ અવશ્ય આયેંગે. ગ્વાલન કો કહી દી ચલો સબ છગડા ગાડા તોડ જોડો, સામગ્રી તૈયાર કરો, સુબહ હોતે હી હમ નિકલેંગે. ઠાકુર કે પધારવી કે તૈયારી શરૂ હો ગઈ. મૈયા કહે અરે બાબા યે જરા સે યાકુકા લે જાઓગે આપ, યે તો એક છોટો હૈ અભી યે અપનો ધ્યાન નહીં રખ સકે. મૈયા કો સમજાવે અરે તું યશોદા ચિંતા મત કર. કનૈયા કહેવે લગ મે સા દાઉ ભી તો હૈ, દાદા હૈ, મૈયા તું ચિંતા મત કર. મૈયા અપનો ભાવ પ્રગટ કર રહી હૈ કે યે મોહ સે દૂર જાયગો, યે તો રહે કે કૈસે રહે પાય માલૂમ નહીં, પણ મેં નહીં રહે પાઉંગી આખે બિના. રાત્રિના પોતાની પાસે એમને સુવડાવ્યા, સવાર થઈ સ્નાન કરાવ્યું, વસ્ત્ર ધરાવ્યા અને પછી ખોડામાં બેસીને લાલાને માખણ અને રોટી ખવડાવી કે ત્યાં એને માખણ રોટી મળે કે ન મળે, મારા હાથની માખણ રોટી મારા લાલાને બહુ પ્રિય છે. માખણ રોટી ખવડાવે છે, આંખોમાંથી અશ્રુધારા વહે છે. લાલા
यूं आंख में से आंसू पहुंचे, मैया तू क्यों रो रही है? बेटा तू नहीं समझेगा, मैया मैं सब समझू, तू चिंता मत कर, मैं जल्दी आऊंगा। बेटा मैं जानू तू आएगो, पर एक बात कहूं तुको। तो क्या? हाँ बोल। वादिन में गुस्सा में आके तुको मैंने बांध दियो थो ना दोरी से, वो बात को तू भूल जाइयो। कारण के आ यशोदा जी ना मन में एक आज भाव हमेशा रहो के मैं ए ओलादी से ने बांध्यो ने एना लीधे आ पाछो ब्रज में आव्यो नहीं। बेटा तू वो भूल जाइयो। मैया वो बात तो मैं कभी नहीं भूल सकू, आज तक मुको कोई बांध नहीं सक्यो, तेने मुको बांध्यो है, वो बात मैं कैसे भूल सकू मैया? मैया मैं जल्दी आऊंगा। वहीं शकट पे नंदराई जी बाहर, अरे काना राम बलराम चलो जल्दी चलो, अरे नेक ठहर तो जाओ। कपोल पर चुंबन करियो, ललाट पर चुंबन करियो, और कृष्ण और बलराम रथासीन हुए विराजिया रथमा। बधा ग्वाल बालो गोपीजनो आवीने रथ ने घेरी लीधो। अरे कहां जा रहे हो? इनको का...